કેમ છો મિત્રો, હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા તલ અને ગોળના પરફેક્ટ માપથી ઘરના નાના મોટા સર્વ કોઈ ખાઈ શકે એવા પોચા તલ ગોળના લાડુ બનાવીશું. ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે. ના કોઈ ચાસણીની ઝંઝટ કે ના કોઈ લાડુ કડક થઈ જવાની બીક, એકદમ સરળ રીતથી બની જાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. મિત્રો, આજે આપણે તલના લાડુ બનાવવાના છે. એકદમ ફરસા, જે લોકોના દાંત ના હોય તે લોકો પણ ખાઈ શકે અને બાળકો પણ ખાઈ શકે, અને ખૂબ જ હેલ્ધી છે. આજે આપણે ગોળના તલના લાડુ બનાવીશું. એના માટે મેં અહીં 1 કપ તલ લઈ લીધા છે અને તલને શેકીને લઈ લીધા છે. અને તલ જુઓ, પોલિશવાળા લીધા છે. સહેજ પણ એનો કલર ચેન્જ નથી, એકદમ વ્હાઈટ તલ છે, એવા લેવાના છે. એનાથી શું થશે, તમારા લાડુ એકદમ વ્હાઈટ કલરના બનશે. ત્યારબાદ મેં અહીં 1 કપ તલ લીધા છે, એની સામે 1/4 કપ ગોળ લીધું છે. અને ગોળને એવો ઝીણું ઝીણું છીણીને લઈ લેવાનું છે જેથી ઓગળવામાં એકદમ ઇઝી થઈ જાય. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. મેં અહીં કોલ્હાપુરી લીધું છે અને 1/2 કપ મેં સિંગદાણાને આ રીતે અધકચરા વાટીને લઈ લીધા છે. આ ટોટલી ઓપ્શનલ છે. તમે જો એકલા તલના બનાવવા ચાહો તો તલના પણ બનાવી શકો છો, અથવા તમે મિક્સ પણ બનાવી શકો છો. અને સાથે મેં કોપરાનું છીણ લીધું છે. 2 ચમચી આપણે અંદર નાખીશું અને પછી એને જ્યારે લાડુ બની જશે ત્યારે એને કોટ કરવા માટે આપણે આ કોપરાનું છીણ વાપરીશું. અને 1 ચમચી આપણે ઘી લઈશું. આજે આપણે સોડા વગર બનાવવાના છે અને એકદમ ટેસ્ટી બનશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. ચીકી બનાવવા માટે મેં એક નોનસ્ટિકનું પેન મૂકી લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને હવે એમાં આપણે 1 મોટી ચમચી ઘી નાખીશું. ઘીને થોડું ગરમ થવા દઈશું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે ગોળ નાખવાનો છે. બધો ગોળ નાખી દેવાનો છે. 1/4 કપ મેં અહીં ગોળ લીધો છે અને ધીમા તાપે આપણે ગોળને એકદમ ઓગળવા દઈશું. જુઓ, ધીરે ધીરે આપણે ગોળ ઓગળવા લાગ્યો છે. ગોળ જલ્દી કેમ ઓગળી જાય, કારણ કે એને એકદમ ઝીણો ઝીણો સમાયેલો છે. જો તમે એકદમ ઝીણો ઝીણો સમારશો એટલે બધો ગોળ એક સાથે સરસ ઓગળી જશે. તમે જોઈ શકો છો, 1/2 મિનિટ પણ નથી થઈ અને મારો ગોળ ઓગળવા લાગ્યો છે. ગોળ પ્રોપર ઓગળી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું. જુઓ, ગોળ સરસ ઓગળી ગયો છે. એક પણ અંદર ગાંઠા નથી રહ્યા. હવે ગોળને આપણે આજે ચાસણી નથી કરવાની. બસ ગોળમાંથી થોડોક ઉભરવા માંડે એટલે કે થોડા બબલ્સ આવવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. આજે આપણે ચાસણી નથી કરવાના કે આપણે એકદમ ક્રિસ્પી પણ નથી કરવાના. જો તમે આ ટાઈમે એકદમ ચાસણી કડક કરી દેશો ને તો લાડુ તમારા એકદમ કડક થઈ જશે, પથ્થર જેવા થઈ જશે, તમે ખાઈ નહીં શકો. એટલે એમાં ચાસણી નહીં કરવાની, બસ થોડા બબલ આવી જાય એટલું જ આપણે ગોળને કૂક કરવાનું છે. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો સરસ બબલ્સ આવી ગયા છે. બસ આપણે ગોળને એટલો જ કૂક કરવાનો છે કે એમાં કાચા નહીં, એનો ટેસ્ટ નીકળી જાય. કાચો ગોળ ના રહેવો જોઈએ. અને જુઓ, આમ આટલો હોવો જોઈએ. આપણે આમાં કોઈ પણ ચાસણી ચેક પણ નથી કરવાની પાણીમાં નાખીને. બસ આમાં બબલ્સ આવી જાય એટલે સમજી જવાનું આપણી ચાસણી એટલે કે આપણો ગોળ થઈ ગયો છે. હવે એમાં આપણે તલ, સિંગદાણા અને 2 ચમચી કોપરું નાખીશું. કોપરું તમે ઓપ્શનલ છે, તમને ના પસંદ હોય તો તમે ટેસ્ટ કરી શકો છો, પરંતુ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને ગરમ ગરમ જ એને આપણે સરસ મિક્સ કરી દઈશું. જુઓ, મિક્સ કરવામાં એકદમ સરસ ઉતાવળ રાખવાની છે અને બધું સરસ મિક્સ થઈ જવું જોઈએ. જુઓ, આપણા તલ અને બધું સરસ મિક્સ થઈ ગયું છે. મેં અહીં 1/4 કપ ગોળ લીધો છે. તમે ચાહો તો 1 કપ ગોળ પણ લઈ શકો છો, પરંતુ મને ગોળનું પ્રમાણ થોડું ઓછું જોઈતું હોય છે એટલે મેં ઓછો લીધો છે. હવે આપણે એને તરત જ એક થાળીમાં લઈ લેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે થાળીમાં લઈ લઈશું. થાળીને ગ્રીસ કરીને લેવાની છે. જુઓ, મિશ્રણને મેં થાળીમાં લઈ લીધું છે. હવે જેટલા લાડુ તમારે જે સાઈઝના બનાવવાના હોય એ સાઈઝનું તમારે એને પોર્શન લઈ લેવાનું. હાથને થોડો પાણીવાળો કરવાનો, કારણ કે ગરમ ગરમ છે, તમે એને વાળી નહીં શકો. એટલે થોડો પાણીવાળો હાથ કરીને ગરમ ગરમ જ તમારે એને વાળવાના છે અને સેજ દબાવીને વાળવાના છે. આ સ્ટેજ પર તમે 2 જણા હોય ને તો ઝડપથી બની જાય. જુઓ, સરસ એને વાળવાના છે. જુઓ, લાડુ સરસ વળાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ સરસ લાગે છે અને અંદરથી સેજ પણ પોચો ના હોવો જોઈએ. ત્યારબાદ આપણે જે કોપરાનું છીણ રાખ્યું છે એક થાળીમાં એને ફેલાવી દેવાનું છે અને એને આપણે આ રીતના
એમાં કોટ કરી લેવાનું છે. બહુ કોટ નથી કરવાનું, બસ જરાક જરાક જ કરવાનું છે અને એને પણ દબાવીને આપણે કરી લેવાનું છે. તમે જોઈ શકો છો લાડુ એકદમ સરસ બન્યો છે, માર્કેટમાં મળે એના કરતા બી સરસ બન્યો છે. આ જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈએ. જુઓ મિત્રો, આપણા તલ અને ગોળના લાડુ બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ માર્કેટ કરતા પણ સરસ લાગે છે અને એકદમ સફેદ લાગે છે. જો હું તમને બતાવું છું, પ્રોપર ગોળ છે, પ્રોપર તલ છે, અંદર કોપરાનું છીણ પણ છે ઉપર છે, અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. ઉત્તરાયણ માટે નહીં પણ શિયાળામાં તમે બાળકને સવારમાં એક આપો ને તો આખો દિવસ એમને પોષક તત્વો મળી રહે અને એનર્જી પણ રહે. ગોળ, તલ, સિંગદાણા બધું જ એનર્જીથી ભરપૂર લીધું છે આપણે. હું તમને એક તોડીને પણ બતાવું છું. જુઓ આમ એક નાનો છેલ્લો વધ્યો તો બતાવતો. જુઓ તોડીને એકદમ સોફ્ટ બન્યો છે. અને તમે જુઓ ગોળનું પ્રમાણ થોડું ઓછું છે, કારણ કે મને ગોળનું પ્રમાણ ઓછું ગમતું હોય છે. જો તમને વધારે ગોળનું પ્રમાણ ગમતું હોય તો તમે એક કપ ગોળ લઈ શકો છો. તો મિત્રો, આ સંક્રાંતમાં અથવા શિયાળો ચાલી રહ્યો છે તો બાળકોને ટિફિનમાં આપવા માટે ડેઝર્ટ તરીકે, સ્વીટ તરીકે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી પસંદ પડી તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.